બોડેલી તાલુકાના પાટણા ગામ પાસે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત, કોઈ જાનહાનિ નહીં. મળતી માહિતી પ્રમાણે આજરોજ સવારે 8 વાગે બોડેલી ડભોઈ હાઈવે પર પાટણા ગામના વળાંક પર ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની અંદર કોઈ જાતની જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ એક ગાડી આગળથી કૂદો થઈ હતી. બોડેલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે પાટણા ગામ વચ્ચે વળાંક પર સફેદ ફોર વ્હીલ ટાયર ફાટા ગાડીના ચાલકે સ્ટેરિંગ પરનું કાબૂ ગુમાવી દેતા રોડની બાજુમાં રેલિંગમાં અથડાઈ અને પલટી મારી ગઈ હતી. ગાડીમાં સવાર 3 જણને નાની મોટી ઈજા થઈ હતી. આ અકસ્માતની 10 થી 15 મિનિટના ગાળામાં આ સફેદ ફોર વ્હીલ રોડ પર પલટી મારી હોવાથી એક તરફનો રોડ ચાલુ હતો, એક હાઈવે ટ્રક બોડેલી તરફ આવતા હતો, એક ગાડી બોડેલીથી ડભોઈ તરફ જતી હતી અને ટ્રક અને ગાડી સામસામે ભટકાતા અર્ટિગા ગાડીનો આગળથી કૂદકો થઈ ગયો હતો. ગાડીમાં સવાર 2 વ્યક્તિનો આબાદ બચાવ થઈ ગયો હતો. બોડેલી પોલીસ ઘટના સ્થળે દોડી આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માત થયેલા વાહનો રોડ પરથી સાઇડમાર કરી ટ્રાફિક રાબેતા મુજબ ચાલુ કર્યો હતો. અકસ્માતને લઈને બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને લોકટોળા એકત્રિત થઈ ગયા હતા.